હવે તમને લોકોને ખબર છે કે તમારા લોકોનું નીટ બે હજાર ચોવીસનું રિવાઇઝ રિઝલ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારું જે રિવાઇઝ રિઝલ્ટ જાહેર થયું છે એના પરિણામનું એનાલિસિસ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં કેટલું ઓફ રહી શકે એક્સપેક્ટેડ એની પણ સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થાય છે એની સાવ સરળ રીતે માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને જો મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે નીચે નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમાર જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે સૌથી પહેલાં તમે આ વસ્તુ ધ્યાનમાં રાખો તમારા લોકોનું નેટ બે હજાર ચોવીસનું જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ તમારી નિશાળમાં નહીં આવે ક્લિયર થઈ ગયું તમારે આ રિઝલ્ટ જે તમને ઓનલાઈન દેખાય છે એ જ ઓનલાઈનની તમારે પ્રિન્ટ કઢાવવાની થશે તમારે કેમ ભાઈ ગુજરાત બોર્ડની તમે પરીક્ષા આપી તો એનું પરિણામ તમારી શાળામાં આવ્યું હતું ગુચકેટ તમે પરીક્ષા આપી હતી એનું પરિણામ તમારી નિશાળમાં આવ્યું હતું એ રીતે નેટ બે હજાર ચોવીસનું પરિણામ તમારી નિશાળમાં નહીં આવે કે પોસ્ટ દ્વારા તમારા ઘરે નહીં આવે તમને જે વેબસાઇટમાં દેખાય છે ત્યાંની જ તમારે પ્રિન્ટ કઢાવવાની છે અને એ જ પ્રિન્ટ કઢાવીને તમારે લોકોએ શું કરવાનું છે આખી એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ હવે આપણે એનાલિસિસ કરીએ તો સૌથી પહેલાં આપણે લોકો કટ ઓફની વાત કરીએ તો જ્યારે તમારું જે પહેલાંનું રિઝલ્ટ હતું ઓલ્ડ રિઝલ્ટ અને આ તમારું ન્યૂ રિઝલ્ટ છે રેડી તો ઓલ્ડમાં જનરલ કેટેગરી માટે કટ ઓફ એકસો ને ચોસઠ માર્ક્સ હતો આ વખતે પાછું જે નવું રિઝલ્ટ આવ્યું છે એમાં તમારે લોકોને જનરલ કેટેગરી માટે એકસો ને બાસઠ કટ ઓફ રહ્યો છે એનો મતલબ એમ કે બે કટ ઓફ છે એ તમારે ઘટો છે બે માર્ક્સ જેટલો ક્લિયર થઈ ગયું પછી તમે એ લોકો જોઈ શકશો એસસી એસટી અને ઓબીસી કેટેગરી માટે તો તમે લોકો પણ એમાં જોઈ શકો છો કે ચાલીસ પર્સન્ટેલ હતો એ લોકોને કેટલા હતા એકસો ને ઓગણત્રીસ માર્ક્સ હતા એમાં પણ બે માર્કનો ઘટાડો થઈને એકસો ને સત્યાવીસ માર્ક્સે પહોંચ્યું છે હવે કટ ઓફનો મતલબ શું કે માની લો કે તમને લોકોને એકસો ને બાસઠ આવ્યા હોય તો તમે લોકો કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકો કાઉન્સેલિંગમાં બેસી શકો તમે લોકો એસસી એસટી અથવા ઓબીસીમાં આવતો હોય તમારે એકસો ને સત્યાવીસ માર્ક્સ આવ્યા હોય તો એનો મતલબ શું કે તમે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકો કાઉન્સેલિંગમાં બેસી શકો હવે એટલા માર્ક્સે તમને એડમિશન મળી જ જાય એ જરૂરી નથી ક્લિયર પછી જનરલ પીએચ કેટેગરી છે તો એમાં એકસો ત્રેસઠથી એકસો છેતાલીસ સુધી છે તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો બે માર્ક્સ જેટલું છે એ ઘટ્યું છે કેટલું રહ્યું છે એકસો ને ચુમ્માલીસ રહ્યું છે પછી એસ સી ઓબીસી પીએચ માટે કેટલું હતું એકસો ઓગણત્રીસ હતું એમાં પણ બે માર્ક્સનો ઘટાડો થયો છે એકસોને સત્યાવીસ માર્ક્સ રહ્યું છે અને એસ અથવા તો પીએચમાં એકસોને ઓગણત્રીસ માર્ક્સ હતું એ ઘટીને એકસોને સત્યાવીસ જેટલું છે એ પહોંચ્યું છે એટલે તમારો જે કટ છે એમાં માઇનોર ડિફરન્સ પડ્યો એમ આપણે કહી શકીએ કે ભાઈ બહુ મોટો ફેર નથી પડી ગયો ક્લિયર હવે તમારી સામે આ કોઠો છે હું રિપ્રેઝન્ટ કરું છું તો જેને સાતસો ને વીસ માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થી હતા એકસઠ વિદ્યાર્થી હતા એટલે કે જેને છેલ્લે સાતસો વીસ આવ્યા હતા એનો મેક્સિમમ રેન્ક કેટલો હતો એકસઠ હતો અને હવે જે નવું રિઝલ્ટ આવ્યું છે એમાં જેને સાતસો વીસ આવ્યા છે એને સત્તરમો રેન્ક છે ક્લિયર થઈ ગયું એટલે મેજોરિટી તમે જોઈ શકો છો કેટલો બધો છે ચુમ્માલીસ જેટલા લોકો છે એમાં ઘટી ગયા એટલે ચુમ્માલીસ રેન્કનો ફેર પડ્યો એ રીતે જે વ્યક્તિને સાતસો છ માર્ક્સ હતા એને આઠસો ને એકમો રેન્ક હતો ઓલ્ડ મુજબ અને અત્યારે કેટલો છે ચારસો ઓગણપચાસ એટલે મેજોરિટી તમે લોકો જોઈ શકો છો કે પચાસ ટકા ઉપર છે આમાં ફેર પડી ગયો છે ક્લિયર થઈ ગયો આમાં સાડા ત્રણસોથી ચારસો રેન્ક જેટલો છે એ આમાં ફેર પડ્યો છે પછી જેને સાતસો પાંચ હતા આમાં અમુકનું રિઝલ્ટ લઈને મેં એનાલિસિસ કરેલું છે એમને તેરસો ને અઠ્યાસી જેટલો ઓલ્ડ રેન્ક હતો હવે એનો રેન્ક ક્યારે આવ્યો આઠસો ને સત્તાવન છે એ પહોંચી ગયો છે એટલે તમે લોકો જોઈ શકો છો કે એમાં પણ ઘણો પાંચસો જેટલો છે એ તમારે ડિફરન્સ આવ્યો છે પછી છસો ને પંચાણુંની આપણે વાત કરીએ તો એને એકત્રીસો ને એકાણું ઓલ્ડ હતો બે હજાર ત્રણસો ને એકાણું એટલે તમે જોઈ શકો છો ઓલરેડી આઠસો રેન્ક જેટલો એ લોકોને ફેર પડ્યો છે કે આઠસો રેન્ક એનો વધ્યો છે ક્લિયર થઈ ગયો જુઓ આ એને વૈધો કહેવાય આપણે છે એ વૈધો કહેવાય કે એ લોકોને આઠસો ને એક ઉપર હતા હવે એનો રેન્ક ક્યાં ગયો વધી ગયો એટલે ચારસો ને ઓગણપચાસ ક્લિયર થઈ ગયો એટલે એ લોકોને એડમિશન છે એ પહેલાં નહોતું મળતું એ જગ્યાએ એમને મળી શકે હવે છસો ને એકાણું માર્ક્સ છે તમે ત્રણ હજાર નવસો ને તોતેર હતું અને આમાં ચાર હજાર ચારસો ને ચુમ્મોતેર એટલે ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે પાંચસો છે એના જેટલો ફેર પડ્યો છે છસો ને નેવું છે તો એને ચાર હજાર ચારસો ને બ્યાસી હતા હવે ત્રણ હજાર ચારસો ને બાસઠ થયા છે એટલે તમે લોકો જોઈ શકો છો કેટલો ફેર પડ્યો છે ઓલમોસ્ટ હજાર રેન્ક જેટલો છે એ ફેર પડ્યો છે પછી છસો સાઠ માર્ક્સ હતા એનો ઓલ ઇન્ડિયા રેન્ક એકવીસ હજાર આઠસો ને બત્રીસ હતો જેમાં ફેર પડીને ઓગણીસ હજાર ત્રણસો આડત્રીસ થયો છે એ પણ તમે લોકો જોઈ શકો છો ઓલમોસ્ટ બે હજાર જેટલો છે એ ફેર પડી ગયો છે અને છસો ને છવ્વીસ માર્ક્સ હતા એમાં એકાવન હજાર ત્રણસો તોંતતેર હતા અને અડતાલીસ હજાર ચારસો ઓગણપચાસ એટલે ઓલમોસ્ટ તમે લોકો જોઈ શકો છો કેટલો ફેર પડ્યો તો કે ત્રણક હજાર જેટલો છે એ ફેર પડ્યો છે એટલે એટલો રેન્ક તમારો કાં આગળ આવ્યો હશે કાં તમારો એટલો રેન્ક પાછળ ગયો હશે પણ મેજોરિટી સ્ટુડન્ટ છે એનો રેન્ક આગળ ગયો છે એની પાછળનું કારણ શું છે કે ભાઈ ચાર લાખ લોકો છે એનો રેન્ક કેવો ગયો છે પાછળ ગયો છે પણ સામે જે નવ લાખ સ્ટુડન્ટે ટીક કર્યો હતો એ નવ લાખ સ્ટુડન્ટનો રેન્ક કેવો હશે તો કે આગળ વયો ગયો હશે એટલે જેનો રેન્ક આગળ ગયો છે એવા સ્ટુડન્ટની સંખ્યા કેવી છે વધારે છે આ પહેલાં ક્લિયર થઈ ગયું હવે આપણે વાત કરીએ છીએ એક્સપેક્ટેડ કટ ઓફ ગુજરાતનું કેટલું રહેશે તો તમને લોકોને એ જણાવી દઉં આ તમારો ક્યારે ખબર પડે એક્સપેક્ટેડ તો કે તમારા લોકોનો જીઆર આવી જાય એટલે કે જે ગુજરાત રેન્ક કહેવાય એ આવે એ પછી જ તમને લોકોને ચોક્કસ ખ્યાલ આવે કે ભાઈ એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેવાનું છે ક્લિયર થઈ ગયું જુઓ તમને એક વસ્તુ કહી દઉં બે હજાર ઓગણીસ અને બે હજાર વીસ તો બે હજાર ઓગણીસમાં જે કટ ઓફ હતું એનાથી બે હજાર વીસમાં સિત્તેર માર્ક્સ જેટલું કટ ઓફ છે એ વધી ગયું હતું વિચાર કરો તમને માની લો કે જે વ્યક્તિને બે હજાર ઓગણીસમાં પાંચસો માર્ક્સ સીટ મળી હતી એ વ્યક્તિને બે હજાર વીસમાં પાંચસો સિત્તેર હતા તો એને મળી હતી ક્લિયર થઈ ગયું એટલે અમે એવી ધારણા કરી છે કે ત્રીસથી લઈને પચાસ માર્ક્સ છે એ તમારું કટ છે એ વધી શકે છે એવી અત્યારે સંભાવના વ્યક્ત કરી છે પછી તમારી વધુ માહિતી છે ગુજરાત રેન્ક આવે એ પછી ખ્યાલ આવશે પણ અમારા અનુમાન મુજબ ત્રીસથી લઈને પચાસ માર્ક્સ સુધી છે એ તમારે લોકોને વધારો થઈ શકે છે ક્લિયર થઈ ગયું જે વ્યક્તિને પાંચસો સિત્તેરે મળ્યું હતું એ વ્યક્તિને માની લો છસો એ પણ મળી શકે અને ને વીસે પણ મળી શકે આ રીતે તમારા લોકોનો ચેન્જીસ છે એ થવાનો છે એક્સપેક્ટેડ બધી કેટેગરી માટે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી કેટલા ફોર્મ ભરાય એની ઉપર આધાર રાખીએ ક્લિયર થઈ ગયું માની લો કે ઘણા વ્યક્તિઓ છસો ઉપર હોય હવે એ લોકોને શેમાં મળે તો કે જીએમઇ આરએસમાં મળતું હોય તો એ લોકો એવી વિચાર રાખે કે ભાઈ જીએમઇઆરએસમાં નથી લેવું હું એક વર્ષનો ડોપ લઈ લઉં છું તો એ વ્યક્તિઓ ડોપ લે તો એ વ્યક્તિઓ ફોર્મ ના ભરતા હોય ક્લિયર થઈ ગયું એટલે કેટલા ફોર્મ ભરાણા એની ઉપર આધાર રાખે પછી તમારો જીઆર ગુજરાત રેન્ક ઉપર આધાર રાખે એ પછી તમારું ચોક્કસ છે એક્સપેક્ટેડ કટ ઓફ આવશે ક્લિયર થઈ ગઈ પહેલાં આ વસ્તુ અને એક બીજી વસ્તુ તમારો ગુજરાત રેન્ક ક્યારે આવશે તો કે સૌથી પહેલાં જો તમારે આ વેબસાઇટ છે ને આપણી એમ ગુજરાત એમાં તમારે જાહેરાત આવશે એ જાહેરાત મુકાઈ ગઈ છે કે ભાઈ તમે એટલા ડોક્યુમેન્ટ તૈયાર રાખો તો એટલી કોલેજો છે એ બધી માહિતી મૂકાઈ ગઈ છે હવે જાહેરાત આવી ગયા બાદ તમારે લોકોએ રજીસ્ટ્રેશન કરાવવાનું થશે હવે તમે લોકો જ્યારે રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે લોકોને અગિયાર હજાર રૂપિયા આપવાના થશે જેમાં એક હજાર રૂપિયા તમારા ફોર્મ ફી હશે જે તમારે નોન રિફંડેબલ રહેશે જ્યારે દસ હજાર છે એ સિક્યોરિટી ડિપોઝિટ હશે ક્લિયર થઈ ગયું તમે ચોઈસ ફિલિંગમાં જરાક ભૂલ કરી નાખશો એટલે તમારા દસ હજાર ગયા ક્લિયર થઈ ગયું ડાયરેક્ટ સરકારના ખાતામાં વોયા ગયા ગયા વર્ષે ટોટલ સરકારને છવ્વીસ કરોડ રૂપિયાની આવક થઈ હતી છવ્વીસ કરોડ આજુબાજુ છે અમે લોકો હિસાબ કર્યો હતો એટલા લોકોની ડિપોઝિટ જપ્ત થઈ હતી શું કામે એ લોકોએ ચોઈસ ફિલિંગમાં ભૂલ કરી નાખી હતી હવે કઈ કઈ ભૂલ છે એની પણ તમામ અપડેટ છે આ ચેનલમાં આપવામાં આવે જ છે એટલે તમને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું કહીએ છીએ ક્લિયર થઈ ગયું કે તમારી ડિપોઝિટ જપ્ત ન થાય પછી દસ હજાર તમારી જપ્ત થઈ એટલે પાછું તમારે અગિયાર હજાર આપીને ફોર્મ ભરવું પડે એટલે ટોટલ એકવીસ હજાર તમારા લોકોના વયા જાય ખોટા ક્લિયર થઈ ગયું જો તમે લોકો પછી રજીસ્ટ્રેશન કરાવશો જાહેરાત આવે એ પછી તમે રજીસ્ટ્રેશન કરાવો છો અને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમારા લોકોનું આખું મેરિટ જાહેર થશે જેમાં તમારો ગુજરાત રેન્ક આવશે ક્લિયર થઈ ગયું આ વસ્તુ પહેલાં એટલે એક સ્ટેપ હજી પાછું સમજી લ્યો એટલે તમને વાંધો ન આવે પહેલાં તમારે વેબસાઈટમાં જાહેરાત આવશે જાહેરાત પછી પંદરથી વીસ દિવસ દરમિયાન તમારા લોકોના મેડિકલ માટેના ફોર્મ ભરાશે અને ફોર્મ ભરાયા બાદ તમારું મેરિટ જાહેર થશે જેમાં તમારા ગુજરાત રેન્કનો સમાવેશ કરેલ હશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો આ તમામ માહિતી છે એ તમે લોકો ખાસ જોઈ લેજો અને ત્રીસથી પચાસ માર્ક્સ તો તમારે રાખવાનું કેટલું એક્સપેક્ટેડ કરો વધી શકે અને આવી જ માહિતી માટે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો